બ્રેક બાદ વાત કરીએ ભરૂચની, તો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા પ્રીતમ નગર સોસાયટીના બંગલામાંથી લાખોના સોના ચાંદી અને રોકડની ચોરી કરનાર પતિ પત્નીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા પ્રીતમનગર સોસાયટીના બંગલોમાં રહેતા અશોકભાઈ જયંતભાઈ ચૌહાણને ત્યાંથી ઘરના ખુલ્લા દરવાજાનો લાભ લઈ અજાણ્યા ઈસમો દ્વારા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ 6000 મળી અંદાજિત 10 લાખની રકમની ચોરી કરી ગયા હતા. તે અંગેની ફરિયાદ ભરૂચની સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી, જે અંગે પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચના માર્ગદર્શક હેઠળ કરવામાં આવેલી તપાસમાં ફરિયાદીના પત્નીને તેઓના બંગલામાં અગાઉ કામ કરતી કામવાળી પર શંકા વ્યક્ત કરી હતી, જે અંગે પોલીસ દ્વારા કામવાળીની સઘન પૂછપરછ હાથ ધરાતા સમગ્ર બનાવ અંગેની કબૂલાત કરી હતી. તેના પતિની મદદગારીથી કાવતરું રચ્યું હોવાનું જણાવ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસે સમગ્ર બનાવનો ભેદ ઉકેલ્યો હતો. નવજીવન સ્કૂલની પાછળની રચના પાર્ક ખાતે રહેતા પતિ પત્નીની અટકાયત કરી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલનો કબજો મેળવ્યો હતો, તેમજ વધુ તપાસ હાથ ધરી હતી. 14/12/2017 ના રોજ આ કામના ફરિયાદી અશોકભાઈ જસવંતભાઈ ચૌહાણ, કે જેઓ પ્રીતમ સોસાયટીમાં રહે છે, પોતાના ઘરમાં ચોરી થયેલા ની એમને ફરિયાદ અહીંયા આપેલી, અને એ ફરિયાદ અનુસંધાને જે એમની પાસેથી જાણવા મળ્યું એ હિસાબે એમના ઘેર 4-5 વર્ષ પહેલાં કામવાળી છોકરી ત્યાં આવતી હતી અને થોડી શંકાના દાયરામાં હોવાનું અમને માલુમ પડ્યું, એટલે એમને રાઉન્ડ અપ કરી ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું, અને ઇન્ટ્રોગેશન દરમિયાન એમને આ ચોરી કરેલાનું કબૂલાત આપેલી. ચોરીમાં 6 મંગળસૂત્ર, 3 ડોકિયા, પછી હાથની લકી, કડા, બુટીનો સેટ, ચાંદીની ફાઇલ અને 6000 રૂપિયા રોકડા એમ મળી કુલ 10 લાખ રૂપિયા જેટલી એમાઉન્ટની ચોરી થયેલી. અત્રે ઉલ્લેખનીય છે કે 10 લાખ જેટલા સોના ચાંદી તેમજ રોકડ મુદ્દામાલની ચોરીના સમગ્ર ભેદમાં વર્ષોથી કામ કરનાર કામવાળી જ ઘટનાને અંજામ આપી જતા ચૌહાણ પરિવારમાં ચકચાર મચ્યો હતો, તેમજ ભરૂચ સી ડિવિઝન પોલીસે સમગ્ર પ્રકરણનો ગણતરીના કલાકોમાં જ ભેદી ઉકેલ પ્રશંસનીય કામગીરી પણ કરી હતી. હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ.